नमस्कार, मददनीश नियामक रोजगार की कचेरी वडोदरा सोशल मीडिया पर आपनु स्वागत है। हूँ भावना गामित, इम्पेक्स बी काउंसलर। आज तमने जणावीश कि गुजरात विद्यापीठ अमदावाद में कया कया कोर्सिस चलावामां आवे छे। पहला तो जोईए आपणे कि गुजरात विद्यापीठ अहमदाबाद की स्थापना कोणे करी अने क्यारे करी। तो गुजरात विद्यापीठ की स्थापना महात्मा गांधीजीए 18 ऑक्टोबर 1920 रोज करी अने ए यूनिवर्सिटी तरीके 1963 थी मानवामां आवे छे। हवे जोईए सर्टिफिकेट कोर्सिस। तो सर्टिफिकेट कोर्स चाले छे लाइट म्यूजिक, जे 6 मंथनो छे अने ए 12th स्टैंडर्ड पछी तमे एंट्री लई शको छो, एटले के तमे जॉइन करी शको छो। पछी छे छंदशास्त्र, ए पण 6 महीनानो कोर्स छे, ए पण तमे 12th पछी जॉइन करी शको छो। थर्ड छे आर्ट अने क्राफ्ट, ए 1 યરનો કોર્સ છે, એ પણ આફ્ટર 12th તમે જોઈન કરી શકો છો। પછી ફોર્થ છે સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક ટેકનોલોજી, એ 6 મંથનો કોર્સ છે, જે આફ્ટર 12th તમે જોઈન કરી શકો છો। ફિફ્થ છે સર્ટિફિકેટ ઇન સોલાર ફોટોવોલ્ટિક ટેકનિશિયન, જે છે 3 મંથનો છે, એ 10th પછી તમે જોઈન કરી શકો છો। હવે આપણે જોઈએ ડિપ્લોમા। ડિપ્લોમા છે પીજી ડિપ્લોમા ઇન યોગિક આર્ટ એન્ડ સાયન્સ, જે છે 1 યરનો કોર્સ, જે તમે આફ્ટર ગ્રેજ્યુએશન જોઈન કરી શકો છો। પીજી ડિપ્લોમા ઇન વિડીયો વિઝ્યુઅલ પ્રોડક્શન, એ છે 1 યરનો કોર્સ, જે તમે ગ્રેજ્યુએશન પછી જોઈન કરી શકો છો। પછી છે પીજી ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, એ પણ 1 યરનો છે, જે ગ્રેજ્યુએશન પછી તમે કમ્પ્લીટ કરી શકો છો। પછી પીજીડી ઇન કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક ટેકનોલોજી, પીજી ડિપ્લોમા ઇન કમ્પ્યુટર હાર્ડવેર, એ પણ 1 યરનો કોર્સ છે, એમાં પણ ગ્રેજ્યુએશન કમ્પલસરી છે। તમારે એન્ટ્રન્સ એલિજિબિલિટી ગ્રેજ્યુએશન હોવી જોઈએ એવું કહેવામાં આવે છે। પછી છે પીજી ડિપ્લોમા ઇન પ્રાયોજન મુલ્ક હિન્દી, એ પણ 1 યરનો છે, એ પણ ગ્રેજ્યુએશન પછી તમે જોઈન કરી શકો છો। લાસ્ટ છે પીજી ડિપ્લોમા ઇન ટ્રાન્સલેશન હિન્દી, એ પણ 1 યરનો કોર્સ છે, તમે ગ્રેજ્યુએશન પછી એને જોઈન કરી શકો છો। આ ડિપ્લોમાની એન્ટ્રન્સ એલિજિબિલિટી છે ગ્રેજ્યુએશન, તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરીને ડિપ્લોમા જોઈન કરી શકો છો। હવે આપણે જોઈએ ગ્રેજ્યુએશન। તો ગ્રેજ્યુએશન કયા કયા પ્રકારના ગ્રેજ્યુએશન અવેલેબલ છે? તો બીએડ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી, સોશિયલ સાયન્સ, પ્રાઇમરી એજ્યુકેશન, એનું ડ્યુરેશન છે 2 યર્સ અને એન્ટ્રન્સ એલિજિબિલિટી છે ગ્રેજ્યુએશન। પછી છે બીએડ હિન્દી, અને એ પણ છે 2 યર્સનું બીએડ છે અને એ ગ્રેજ્યુએશન કમ્પલસરી છે। પછી આપણે જોઈએ બીએ હિન્દી, હિસ્ટ્રી, ગુજરાતી, ઇંગ્લિશ, માઇક્રોબાયોલોજી, એ 3 યર્સનું છે, જે આફ્ટર 12th તમે જોઈન્ટ કરી શકો છો। પછી છે બીએસસી, એ 3 વર્ષનું છે, એ પણ આફ્ટર 12th તમે જોઈન્ટ કરી શકો છો, પણ સાયન્સ જેનો સબ્જેક્ટ સાયન્સ હોય અને બી ગ્રુપ કાં તો એ બી ગ્રુપ, એ બંને બીએસસી કરી શકે છે એમના સિલેક્ટેડ સબ્જેક્ટમાં। પછી છે બી વોકેશન ફૂડ પ્રોસેસ ટેકનોલોજી, એ 3 યર્સનું છે, જેમાં પણ તમે આફ્ટર 12th સાયન્સ તમે જોઈન કરી શકો છો। પછી છે બી વોકેશન ફેશન ડિઝાઇનિંગ એન્ડ અપેરલ સાયન્સ, એ 3 યર્સનો કોર્સ છે, જેમાં તમે 12th પછી જોઈન કરી શકો છો। પછી છે બીએ ઇકોનોમિક, બીએ સોશિયોલોજી, એ 3 યર્સનો કોર્સ છે, જેમાં તમે આફ્ટર 12th તમે જોઈન કરી શકો છો। પછી છે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, જેને આપણે બીઆરએસ પણ કહીએ છીએ, જે 3 યર્સનો કોર્સ છે, એ 12th પછી તમે જોઈન કરી શકો છો। પછી છે બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, એ પણ 3 યર્સનું છે અને તમે આફ્ટર 12th જોઈન કરી શકો છો। પછી છે બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન, એ 1 યરનો કોર્સ છે, એના માટે આપણને ગ્રેજ્યુએશન કમ્પલસરી જોઈશે। પછી છે બી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, એ 1 યરનો કોર્સ છે, એના માટે પણ ગ્રેજ્યુએશન કમ્પલસરી છે। હવે આપણે જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે માસ્ટર ડિગ્રીઝ, એનું ડ્યુરેશન છે 2 યર્સ ઓર 3 યર્સ અને એન્ટ્રન્સ એલિજિબિલિટી છે ગ્રેજ્યુએશન। તો હવે જોઈએ માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, એમાં ગ્રેજ્યુએશન કમ્પલસરી છે અને 2 યરનો કોર્સ છે। પછી છે એમએ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ઇકોનોમિક, હિસ્ટ્રી, સોશિયોલોજી, જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન, એ પણ 2 યરનો કોર્સ છે, જેમાં ગ્રેજ્યુએશન કમ્પલસરી છે। પછી છે એમસીએ માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, એ 3 યરનો છે, જેમાં ગ્રેજ્યુએશન કમ્પલસરી છે। પછી છે
मास्टर ऑफ लाइब्रेरी ए टू इयर्स नो कोर्स है जेमा बेचलर ऑफ लाइब्रेरी कम्पलसरी है पची MSW है ए टू इयर्स नो है ग्रेजुएशन कम्पलसरी है पची है MSc इन माइक्रोबायोलॉजी ए टू इयर्स नो कोर्स है एमा पण ग्रेजुएशन इन माइक्रोबायोलॉजी कम्पलसरी है पची MSc इन एनवायरमेंटल साइंस एंड टेक्नोलॉजी ए टू इयर्स नो है जेमा BSc कम्पलसरी है सेकेंड लास्ट है MBA इन रूरल मैनेजमेंट टू इयर्स नो है एमा बेचलर डिग्री इन एनी डिसिप्लिन और BRS पण तमे जॉइन सको छो अने BSW करी हो तो तमे एमा जॉइन करी सको छो पछी मास्टर ऑफ एजुकेशन MEd थ्री इयर्स नो है एमा पण ग्रेजुएशन कम्पलसरी है हवे आपणे जोईए MPhil अने PhD तो MPhil અને PhD તમે શેમાં શેમાં કરી શકો છો એજ્યુકેશન ગુજરાતી હિન્દી ઇકોનોમિક્સ હિસ્ટ્રી સોશિયોલોજી સોશિયલ વર્ક પછી છે ગાંધીયન થોટ્સ સાયન્સ એન્ડ નોન વાયોલન્સ જર્નલિઝમ આટલા સબ્જેક્ટ છે જેમાં તમે MPhil અને PhD કરી શકો છો તો હવે તમે ગુજરાત વિદ્યાપીઠમાં જોઈન થવા માટે તમને અગર कोई पण प्रश्न हो तो तमे कमेंट बॉक्स में लखी शको छो अने एमा हूँ तमने रिप्लाय आपीश तमे कॉन्टेक्ट नंबर पण लखी शको छो जेमा अमे तमने फोन करशो तो अमे तमने जणावीशुं अने धन्यवाद।